એ આપણે જે છે જે સમજ્યા હતા એની અંદર આપણે આગળ વધવાનું છે. જો આપણે આ સમજી લીધું હતું કે ઘડિયાળ જે છે એની અંદર કેટલા વાગે આપણે જોવાનું છે એ આપણે સમજી લીધું, અને એ ઉપરાંત પહેલો અને બીજો બંને પેરેગ્રાફ જે છે એ પણ આપણે કમ્પ્લીટ કર્યા બરાબર. એની અંદર આપણે છેલ્લે એવી રીતે જોયું હતું કે ભાઈ માતા ઘરકામ કરે છે, હું એમને ઘરકામમાં મદદરૂપ થાઉં છું, પછી અધ્યયન કરવું, ભોજન કરવું, સવારે શાળાએ જવું, બરાબર. એ પણ આપણે ઘટનાક્રમ સમજ્યા હતા બરાબર. તો અહીંયા સુધી આપણે પૂરું થઈ ગયું હતું બરાબર ને. હા હેલો, હા હા હું વિવિધ વિષયો હા હું વિવિધ વિષયો ભણું છું શાળાએ જઈને બરાબર ને, એ આપણે સમજ્યા હતા. હવે આગળ વધીએ. ત્રીજા પેરેગ્રાફ ની અંદર શું આપેલું છે જુઓ, આપણને શાળાએ આવ્યા પછી હવે ઉપરની પ્રવૃત્તિ થઈ ગઈ કે ભાઈ સવારમાં જાગવું બરાબર ને, ઘરકામમાં મદદરૂપ થવું, યોગાસન કરવા, ચા નાસ્તો કરવો, એ બધું આપણે કમ્પ્લીટ કર્યું. છેલ્લે આપણે એવું જોયું હતું કે ભાઈ 12:15 શાળાએ જવું અને ત્યાં વિવિધ વિષયો જે છે એને અધ્યયન કરવું અથવા તો ભણવું બરાબર. તો ત્યાં સુધીને જોયું. હવે સાંજે જ્યારે શાળાએથી પાછો આવે છે બાળક, ત્યારની જે ઘટનાક્રમ છે ને આપણને આ પેરેગ્રાફમાં આપેલું છે. હવે એની અંદરના જે અમુક નવા શબ્દો છે એ આપણે જોઈ લઈએ અને પછી આપણે એનું ભાષાંતર સમજીએ. જો અહીંયા પહેલો શબ્દ આપેલો છે બુકની અંદર લખતા જજો સાથે, સાયમ. સાયમ એટલે કે સાંજે, સાયમ એટલે સાંજે. આગચ્છામી, આગચ્છામી એટલે કે આવું છું. આગચ્છામી આવું છું બરાબર. ગયા લેક્ચરમાં મેં તમને કોષ્ટક બતાવ્યું હતું કે જ્યારે પોતાની વાત હોય એક વચનમાં બરાબર, પહેલો પુરુષ એક વચન, ત્યારે મી પ્રત્યય લગાડવાનો બરાબર ને. અહીંયા આપણે ગયા લેક્ચરમાં મેં તમને કોષ્ટક બતાવ્યું હતું વર્તમાન કાળનું. એવી રીતે જો અહીંયા ક્રીડામી આપેલું છે, ક્રીડામી એટલે કે રમું છું બરાબર ને. આપણે જેમ રમી રમવું એમ કહીએ ને, એ ક્રીડામી રમું છું. પછીનો શબ્દ છે તદ અનંતરમ, તદ અનંતરમ એનું ગુજરાતી થાય છે ત્યાર પછી, ત્યાર પછી. ઓકે, પક્ષી. જો અમુક શબ્દ વાગ્યા છે એ તો આપણને ખ્યાલ આવી ગયો છે દરેકને, એ તો જેટલા વાગ્યા છે એ પ્રમાણે સાર્ધ, અષ્ટ, સપાદ એ તમને ખ્યાલ આવી ગયો છે. પુસ્તકનું પુસ્તક થાય છે એટલે કંઈ લખવાની જરૂર નથી. ભોજનનું ભોજન થાય છે તો એ પણ લખવાની જરૂર નથી બરાબર. અહીંયા શબ્દ છે એક દૂરદર્શનમ, દૂરદર્શન એટલે ટીવી, દૂરદર્શન એટલે ટીવી. દૂરદર્શન પણ તમે ગુજરાતીમાં લખી શકો બરાબર. પછીનો શબ્દ છે પશ્યામી, પશ્યામી એટલે કે જોઉં છું. ઉવડધો ઉપર મીંડું, જોઉં છું. ઉવડધો ઉપર મીંડું આવશે જોઉં અને છું, છું ઉપર એ મીંડું આવશે બરાબર. પછી અહીંયા આગળનો શબ્દ આપેલો છે જનન્યા, એટલે જનની શબ્દ પણ વાપરી શકાય પણ અહીંયા વિભક્તિ સાથે વાપરેલો છે બરાબર. જનની, જનની એટલે માતા, જનની એટલે માતા.
ઓકે, તાતેને શબ્દ આપેલો છે એટલે એવા મૂળ શબ્દ છે એ તાત, તાતેનો વિભક્તિ દ્વારા લખાયેલો જે આખો શબ્દ છે, મૂળ શબ્દ તાત, તાત એટલે પિતા, તાત એટલે પિતા. છેલ્લો શબ્દ શયનમ કરોમી, સુઈ જાઉં છું. ઉ અડધો ઉપર મીંડું, છું છું ઉપર મીંડું, સુઈ જાઉં છું. ઓકે, શબ્દાર્થ સમજાઈ ગયા દરેકને? હવે જો નવા શબ્દો બહુ ઓછા છે આની અંદર, સમજાઈ ગયા દરેકને? લખાઈ ગયા? યસ સર. હા, તો હવે જે શબ્દો છે ને સામે રાખજો, એનું આપણે ભાષાંતર સમજીએ. બરાબર, શબ્દો મેં લખાયા છે સામે રાખજો. અહીંયા તમે જોઈ શકો છો ચિત્ર પણ, કે ભાઈ બાળક જે છે એ આવી રીતે સાંજે આવે છે, પછી પેલા એમ કે છે કે ભાઈ હું ઘડીક રમું છું, બરાબર ને? પછી રમી, હા બોલો. અત્યારે સમજાવું છું, અત્યારે લખવાનું નથી, બરાબર ને? લખવાનું પછી તમારે હોમવર્કમાં, બરાબર. પછી જો અહીંયા જે છે એ બાળકની જે પ્રવૃત્તિ છે એ આપણને દર્શાવેલી છે કે ભાઈ સાંજે રમે છે, પછી પ્રાર્થના કરે છે. હા બોલો. મારો રોલ નંબર હોમવર્કમાં મોકલશે દર્જન? શું હોમવર્કમાં મોકલી દેશો ને? હા મોકલીશ સર. હા બોલો. 68 રોલ નંબર લખી લેજો. ઓકે, 68. ઓકે ઓકે, લખી નાખ્યો બેટા. જો પછી અહીંયા જે છે એ આપણને પ્રવૃત્તિ દર્શાવવામાં આવેલી છે કે ભાઈ ભોજન કરવાનું, બરાબર, પછી ટીવી જોવાનું, વાતચીત કરવાનું, એ બધું આપણને અહીંયા આપેલું છે, બરાબર. એટલે આ જે છે એનો નિત્યક્રમ છે, દિવસનો નિત્યક્રમ એટલે કે કાયમનો એનો આ ક્રમ છે. અહીંયા સમજીએ ભાષાંતર. પહેલું વાક્ય, સાયમ એટલે સાંજે, ષડ વાદને 6 વાગે અહમ હું ગૃહમ ઘરે આગચ્છામી આવું છું. હું સાંજે 6 વાગે ઘરે આવું છું, બરાબર. એટલે અહીંયા 6 વાગ્યાની વાત છે અને પછી સપાદ ષડ વાદનથી શરૂ થાય છે. સપાદ ષડ વાદનતઃ 6:15 વાગ્યાથી, જો એક ખાસ ધ્યાન રાખજો, આની પહેલા પણ આપણે કીધું, ફરી વખત કહું છું, તહ હોય ત્યારે થી લાગે છે, બરાબર. સપાંદ ષડ વાદનતઃ એટલે થી 6:15 વાગ્યાથી સપાંદ સપ્ત વાદન પર્યંતમ, પર્યંતમ હોય ત્યારે શું લાગે છે? સુધી, બરાબર છે. કે 6:15 વાગ્યાથી 7:15 વાગ્યા સુધી, થી અને સુધી, બરાબર. તહ હોય તો થી, પર્યંતમ હોય તો સુધી. આ ખાસ યાદ રાખજો, 6:15 વાગ્યાથી 7:15 વાગ્યા સુધી અહમ હું ક્રીડામી, ક્રીડામી એટલે કે રમું છું, બરાબર. અહમ પોતાની વાત છે, એકલાની વાત છે, એટલે ક્રીડામી, મી પ્રત્યે લાગેલો છે, બરાબર. તદનંતરમ ત્યાર પછી અહમ હું સાયમ સાંજે પ્રાર્થના એટલે પ્રાર્થના અને કરોમી એટલે કરું છું. ત્યાર પછી હું સાંજની પ્રાર્થના કરું છું, બરાબર. સાંજને જે ભગવાનને યાદ કરવાની પ્રાર્થના છે એ કરે છે, એટલે એમ કહે છે કે ત્યાર પછી હું સાંજની પ્રાર્થના કરું છું. આગળનું, સાર્ધ સપ્ત વાદનતઃ એટલે 7:30 વાગ્યાથી 7:30 વાદન પર્યંત, 8:30 વાગ્યા સુધી પુસ્તકમ પઠામી, પુસ્તક વાંચું છું. 7:30 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી પુસ્તક વાંચું છું. સાર્ધ અષ્ટ વાદને 8:30 વાગ્યાથી, એટલે અહીંયા જો તહ નથી લાગેલું એટલે આપણે અહીંયા થી નહીં લગાડીએ,
બરાબર ને, કારણ કે ચોક્કસ સમય થઈ ગયો, 8 સમયે એ ભોજન કરે છે એમ. એટલે 8:30 વાગ્યે ભોજનમ કરોમિ, ભોજન કરું છું. બરાબર, તો 8:30 વાગ્યાનો ભોજનનો સમય થઈ ગયો. બરાબર છે, પછી આગળનું. હવે અહીંયા તહ અને પર્યંતમ આપેલું છે એટલે એ પ્રમાણે લગાડવાનું. જો 9 વાગ્યાથી 9:30 વાદના 9:30 વાગ્યા સુધી દૂરદર્શનમ પશ્યામિ, ટીવી જોઉં છું. 9 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી ટીવી જોઉં છું. 9:30 વાદન તો 9:30 વાગ્યાથી 10 વાદન પર્યંત, 10 વાગ્યા સુધી જનન્યા ચ તાતેન, માતા અને પિતા સહ એટલે કે સાથે વાર્તાલાપમ કરોમિ, વાતચીત કરું છું. ફરી વખત આખું વાક્ય. 9:30 વાગ્યાથી 10 વાગ્યા સુધી માતા અને પિતા સાથે, સહ એટલે સાથે વાર્તાલાપમ કરોમિ, વાતચીત કરું છું. 10 વાદને એટલે કે 10 વાગે શયનમ કરોમિ, સુઈ જાઉં છું. 10 વાગે સુઈ જાઉં છું. તો આ એનો જે છે એ આખા દિવસનો ક્રમ થયો. બરાબર, આપણે સવારની વાત ગયા લેક્ચરમાં જોઈ, પછી બપોરે સ્કૂલે જાય છે. બરાબર ને, સ્કૂલેથી આવી અને પછીની જે એની પ્રવૃત્તિ છે 6 વાગ્યાથી તો રાત્રે 10 વાગ્યા સુધીની એ પ્રવૃત્તિ આપણને અહીંયા આપેલી છે. બરાબર, તો ભાષાંતર જે છે એ તમને ખ્યાલ આવી ગયો હશે. ફરી એક વખત આખા વાક્યનું રિપીટ કરું છું, પછી આપણે સ્વાધ્યાય તરફ આગળ વધીએ. જો શરૂઆતમાં આપણને આપેલું છે એ પ્રમાણે ભાષાંતર એકદમ સહેલું છે કે 6 વાગે હું ઘરે આવું છું. બીજું વાક્ય આપેલું છે 6:15 વાગ્યાથી 7:15 વાગ્યા સુધી હું રમું છું. ત્રીજું વાક્ય, ત્યાર પછી હું સાંજની પ્રાર્થના કરું છું. આગળનું વાક્ય, 7:30 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી હું પુસ્તક વાંચું છું. પછીના વાક્યમાં કીધેલું છે પ્રમાણે 8:30 વાગ્યે ભોજન કરું છું. 9 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી ટીવી જોઉં છું. પછીના વાક્યની અંદર એમ કીધેલું છે કે 9:30 વાગ્યાથી 10 વાગ્યા સુધી માતા અને પિતા સાથે વાતચીત કરું છું. અને છેલ્લું વાક્ય, 10 વાદને શયનમ કરો થી 10 વાગે સુઈ જાઉં છું. બરાબર, તો આ જે છે એ એટલું ભાષાંતર આપણે સમજ્યા. હવે આને આધારિત છે ને આપણે એક સ્વાધ્યાયની અંદર અમુક ઉદાહરણો આપેલા છે, ઉદાહરણ બનાવવા માટે પણ આપેલા છે અને થોડાક પ્રશ્નો પણ આપેલા છે, તો એની થોડીક ચર્ચા કરશું. એટલે તમને જે છે એ આ જે પેલું કરોમી ક્રિયાપદ જે વપરાણું છે કે કરોમી, ક્રીડામી, પઠામી, પશ્યામી, આ બધા ક્રિયાપદ છે કરોમી. બરાબર ને, જુઓ આ અંડરલાઇન કરેલા. બરાબર, તો એ આપણે સમજશું કે એ આપણે આની પહેલા સમજી લીધું પેલા પેરેગ્રાફની અંદર, પણ હવે એ આપણે અહીંયા પ્રશ્ન સ્વરૂપે આપેલું છે સ્વાધ્યાયમાં, તો એ આપણે સમજી લઈએ. જુઓ આ પહેલો પ્રશ્ન તમારા પેરેગ્રાફમાં જેમ છે એમ જ તમારે લખવાનો છે. બરાબર, એ આપણે અત્યારે ઉચ્ચારણ કરતા નથી. બરાબર, પહેલો પ્રશ્ન જેમ છે શબ્દો એ બધા ફેર બુકમાં સારા અક્ષરે લખવાના છે. બરાબર, જુઓ બીજો પ્રશ્ન સમજીએ જે ખાસ સમજવાનો છે. પોતાની દિનચર્યાને લગતા પ્રશ્નોના ઉત્તર આપો. પોતાની દિનચર્યા જો તમારે પાઠને આધારિત આપેલું છે એ લખશો તો પણ ચાલે. હવે એની અંદર તમારી પોતાની દિનચર્યા એટલે કે આદર્શ દિનચર્યા, પછી તમે એમ અહીંયા એમ પૂછ્યું હોય કે ભાઈ તમે ક્યારે ઉઠો છો, તો પછી તમે એમ લોકો કે હું 2 વાગે ઉઠું છું એમ ન હાલે. બરાબર, એ પછી જ્યારે જાગવાનો સમય હોય એ યોગ્ય, બરાબર ને, કે જે સામાન્ય રીતે જે હોય કે ભાઈ 6 વાગ્યાનો 7 વાગ્યાનો એવો લખવાનો હોય. બરાબર, કે ભાઈ ક્યારે ભોજન કરો છો, તમે એમ લખો કે હું તો 12 વાગે ભોજન કરું, હું તો 6 વાગે ભોજન કરું, એમ જેમ લખો એમ નહીં. બરાબર, કોઈ નિશ્ચિત સમય. બરાબર, તો એવી રીતે આગળ લગાડવાનું પ્રાતઃ
સવાર હોય તો પ્રાતઃ લગાડવાનું, બપોર હોય તો મધ્યાહન લગાડવાનું, સાંજ હોય તો સાયમ લગાડવાનું, બરાબર? તો ખબર પડે સમયની કે ભાઈ સાંજનો ટાઈમ છે, કે ભાઈ સાંજના સમયનું ભોજન તો કે ભાઈ હું 8 વાગે કરું છું કે 7 વાગે કરું છું, જે લખો એ બરાબર છે. પછી તમને એમ પૂછ્યું કે ભાઈ ઘરકામ ક્યારે કરો છો તો એ પ્રમાણે લખવાનું, શાળાએ ક્યારે જાઓ છો તો શાળાનો સમય લખવાનો, બરાબર? એવી રીતે અહીંયા પ્રશ્નો આપેલા છે. હવે એક પ્રશ્ન હું તમને સમજાવું પહેલા, જો પહેલો પ્રશ્ન છે બરાબર સમજો, એટલે બીજા પ્રશ્ન તમને સમજાઈ જશે. ભવાન, ભવાન એટલે તમે, કદા એટલે ક્યારે, અને ઉત્તિષ્ઠતિ એટલે કે ઉઠો છો અથવા જાગો છો. તો પહેલો પ્રશ્ન થયો. હવે જો આની અંદર જે છે ને ઉત્તિષ્ઠતિ શબ્દ પ્રયોજાયેલો છે, એટલે ઉત્તિષ્ઠ અને તી છેલ્લે જે છે ને, મારે તમને કહેવાનો અર્થ એ છે, આ ઉત્તિષ્ઠ મૂળ શબ્દ છે, તી છે એ પ્રત્યય લાગેલો છે, બરાબર? તો અહીંયા જે છે ને તમારી વાત થઈ કે હું તમને પૂછું છું તમે ક્યારે ઉઠો છો, મારી વાત હું નથી કરતો, બરાબર? પણ જ્યારે મને કોઈક પૂછે છે આ પ્રશ્ન સ્વરૂપે, જો હું પ્રશ્ન સોલ્વ કરું તો આ રીતે કે ભાઈ તમે ક્યારે ઉઠો છો, તો હું આની અંદર એવું લખીશ કે ભાઈ હું સવારે 6 વાગે ઉઠું છું, બરાબર? તો ઉઠું છું એટલે એક વચન થઈ ગયું, અને હું મારી વાત કરું છું તો એની અંદર ઉતિષ્ઠામી પ્રયોજાશે, મી આવશે પાછળ. ખ્યાલ આવી ગયો? શબ્દ જે ક્રિયાપદ છે એની અંદર મી આવી જશે. જો અહીંયા દાખલા તરીકે કરોતી છે તો કરો મી આવી જશે, ગચ્છતી તો ગચ્છા મી આવી જાય, બરાબર? કારણ કે આની અંદર બીજા પુરુષની વાત છે, જ્યારે તમે આન્સર આપો ત્યારે પહેલો પુરુષ એકવચન થઈ જાય, બરાબર? તો સમજીએ પહેલો પ્રશ્ન, ભવાન કદા ઉત્તિષ્ઠતિ, તમે ક્યારે ઉઠો છો, તો મારે એમ લખવું 6 વાગે, તો હું એમ લખીશ કે અહમ, અહમ એટલે કે હું, પ્રાતઃ એટલે કે આ દેખાય છે ને હું લખું છું, હા સર, હા સર દેખાય છે, ઓકે, અહમ પ્રાતઃ 6 વાદને, અહમ પ્રાતઃ 6 વાદને કે હું સવારે 6 વાગે, અને પછીનો શબ્દ જે ક્રિયાપદ છે ઉતિષ્ઠામી, ઉતિષ્ઠામી એટલે કે ઉઠું છું અથવા જાગું છું, હું સવારે 6 વાગે ઉઠું છું, બરાબર? ખ્યાલ આવી ગયો? પ્રાતઃ એટલે સવાર, ક્રિયાપદમાં જ્યારે હું ની વાત હોય, મારી વાત હોય પોતાની, ત્યારે મી લગાડવાનો છે, દરેકે ધ્યાન રાખવાનું, બરાબર? ઓકે ચાલો બીજો પ્રશ્ન, ભવતી કતિ વાદને પ્રાર્થના કરોતી, તમે કેટલા વાગે પ્રાર્થના કરો છો? ચાલો કોણ આન્સર આપશે? અહમ 7 વાદને પ્રાર્થના કરોતી. ઓકે, અહમ 7 વાદને, 7 વાદને એટલે કે 7 વાગે પ્રાર્થના કરોમી, પ્રાર્થના કરું છું. હવે એમાં તમે પ્રાતઃ અને સાયમ લગાડી શકો ને, 7 વાદન એટલે 7 વાગે, એટલે મારે કયું સમજવાનું 7 વાગે, સવારનું કે સાંજનું? સવારનું. તો સવારનું મારે લગાડવું હોય તો હું આગળ શું લગાડીશ, શું લગાડીશ હું? પ્રાતઃ, પ્રભાત, પ્રાતઃ. ખ્યાલ આવી ગયો? જો તો હું સવારનું જે છે ને આન્સર બેનનો ખૂબ સરસ હતો, બરાબર? પણ એની અંદર બેટા પ્રાતઃ શબ્દ લગાડવાનો, બરાબર? કે ભવતી કતિ વાદને પ્રાર્થના કરોતી, તમે ક્યારે અથવા સોરી કેટલા વાગે પ્રાર્થના કરો છો, તો અહમ હું પ્રાતઃ સવારે, પછી 7 વાગ્યાનું આપણે કીધું તો 7 વાદને 7 વાગે પ્રાર્થના કરોમી, પ્રાર્થના કરું છું. ખ્યાલ આવી ગયો? એવી રીતે પછી માનો કે અહીંયા આપણને ત્રીજું આપેલું છે, ભવાન તમે કદા ક્યારે વિદ્યાલયમ શાળાએ ગચ્છતી એટલે કે જાઓ છો, બરાબર? તો એક કોઈક નિશ્ચિત સમય, કાં બપોરનો કાં સવારનો, જે નિશ્ચિત સમય છે એની અંદર લખવાનો રહે. ચાલો કોણ આન્સર આપશે આનો? કોઈ એક સપાદ સપાદ
सपाद सप्तवादने विद्यालयम गच्छामि, बराबर ने? ओके, खूब सरस, वेरी गुड। जो अहम सपाद सप्तवादने एटले के सवा सात वाग्ये विद्यालयम गच्छामि एटले के शाळाए जाऊं छू, बराबर? ओके सर, आठ वाग्ये नो लखी तो चाले ने? हाँ चाले, तो एनी अंदर तमारे अष्टवादन एटलू लखवू पड़े, बराबर? અને પછી જો આપણને આમ ખ્યાલ આવી જાય કે ભાઈ હવે શાળાએ જવાની વાત છે, તો અષ્ટવાદને તો આઠ વાગે લખો, તો પછી એમાં પ્રાતઃ લખવાની જરૂર ન પડે। શા માટે? કારણ કે શાળાએ કેટલા વાગે જવાનું હોય? સવારમાં આઠ વાગે જોઈએ ને, રાત્રે કોઈ શાળાએ જાય? ન જાય ને, રાત્રે આઠ વાગે તો કોઈ શાળાએ જાય નહીં, બરાબર ને? તો એમાં પછી પ્રાતઃ લખવાની જરૂર પડે નહીં, બરાબર? પણ એવી પ્રવૃત્તિ હોય કે જે આપણે ઘરની હોય અથવા તો કોઈ જે છે એવી પ્રવૃત્તિ છે કે ચોક્કસ સમય દર્શાવતી હોય, તો તમારે જે છે એ દર્શાવવું પડે કે આ સવારે બપોરે કે રાત્રે। ઓકે, પછી ચોથો છે ભવતી કદા ક્રીડતિ। ભવતી એટલે કે તમે, કદા એટલે કે ક્યારે, અને ક્રીડતિ એટલે રમો છો, તમે ક્યારે રમો છો? જાણું કહું? હા બોલો। અહમ પંચ વાદને ક્રીડતિ। હા, પંચવાદને ક્રીડતી, પંચવાદને એટલે કે પાંચ વાગે, બરાબર? પણ આની અંદર આપણને જે ક્રીડાનો સમય છે ને, રમતનો સમય, એવી રીતે આપેલો છે કે આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી, તો આપણે એવું લઈશું તો વધારે આની અંદર, કારણ કે પાંચ વાગ્યાથી પછી સમય નક્કી નથી કેટલા વાગ્યા સુધી, તો તમે તો આઠ વાગ્યા સુધી રમો એમ ન હાલે, પાંચ વાગ્યાથી તો કોઈ નિશ્ચિત સમય રાખવાનો કે પાંચ વાગ્યાથી છ વાગ્યા સુધી, બરાબર? અથવા પાંચ વાગ્યાથી સાત વાગ્યા સુધી કેટલું રમો છો એમ, તો એના માટે શું આપણે પ્રયોજશું? આપણે મન લખવું હોય કે પાંચ વાગ્યાથી છ વાગ્યા સુધી, તો શું લખશો? અહમ પંચવાદનતઃ ષડવાદન પર્યંત ક્રીડામિ। ઓકે સરસ, વેરી ગુડ। તો એની અંદર એમ આપણે લગાડશું પંચવાદનતઃ પાંચ વાગ્યાથી ષડ વાદન પર્યંતમ એટલે કે છ વાગ્યા સુધી ક્રીડામી એટલે કે રમું છું। ઓકે, પાંચમો પ્રશ્ન, ભવાન કતિ વાદને ગૃહ કાર્યમ કરોતી, તમે કેટલા વાગે ઘરકામ કરો છો? એમાં તમારે દર્શાવવું પડે સવારે બપોરે કે સાંજે એમ કેટલા વાગે, કારણ કે ઘરે કરવાનું છે કામ, બરાબર ને? તો શું લખશો એની અંદર કે ભાઈ આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી, બરાબર? એવું આપણે દર્શાવવું છે કે નવ વાગ્યાથી, દાખલા તરીકે નવ વાગ્યાથી દસ વાગ્યા સુધી, તો શું દર્શાવશો? હા, નવ વાગ્યાથી દસ વાગ્યા સુધી, સવારે નવ વાગ્યાથી દસ વાગ્યા સુધી। અહમ પ્રાતઃ નવ વાદનતઃ દસ વાદન પર્યાપ્ત કરો મી। ઓકે સરસ, વેરી ગુડ, બરાબર? તો તમને ખ્યાલ આવી ગયો કે ક્રિયાપદ જે છે આમાં બધામાં થી લાગેલું છે, બધાની પાછળ, એની પાછળ શું લગાડવાનું આપણે જયારે આન્સર આપતા હોય ત્યારે? મી, બરાબર? તો જયારે પોતે પોતાની જ વાત કરીએ છીએ ત્યારે હંમેશા પહેલો પુરુષ એકવચન, બરાબર ને? મી પ્રત્યય લાગશે દરેકની પાછળ, એ દરેકે ખાસ ધ્યાન રાખવાનું, બરાબર? જો આમાં પણ મી આવશે દરેકની પાછળ, કેવી રીતે? જો સમજો, અહીંયા કોષ્ટક આપેલું છે, તમને સમજાવી દઉં એટલે ખ્યાલ આવી જાય। જો અહીંયા પ્રાતઃ, પ્રાતઃ એટલે સવારે, બરાબર? અહીંયા શબ્દ છે ગુજરાતી સવારે, અહીંયા આપણને કીધું છે ષડવાદને, ષડવાદન એટલે છ વાગ્ય, બરાબર? અને પછી અહીંયા બે શબ્દ આપેલા છે અલ્પાહાર અને ઉત્થાન, તો અલ્પાહાર એટલે નાસ્તો થાય અને ઉત્થાન એટલે જાગવું થાય, તો છ વાગે તો જનરલી શું હોય? જાગવાનું હોય, બરાબર? તો ઉત્થાનમ એટલે કે જાગવું અથવા ઉઠી જવું, બરાબર? તો થઈ ગયા ત્રણ શબ્દ, જુઓ પ્રાતઃ એટલે સવારે, ષડવાદન એટલે કે છ વાગે, અને ઉત્થાનમ એટલે કે જાગો છો। પણ અહીંયા તમારે શબ્દ જે છે ને ઉત્થાનમ ની પાછળ કરોમી શબ્દ લગાડવો પડે, કારણ કે એક વચનમાં છે, બરાબર? કે અહમ પ્રાતઃ, પેલા જે છે પ્રાતઃ એટલે કે સવારે, ષડવાદન એટલે કે છ વાગે, ઉત્થાનમ કરોમી એટલે કે જાગી જાઓ છો,
બરાબર, એટલે આમ આવશે આખું પ્રાતઃ ષડ વાદને અને પછી આ બાજુ બરાબર ઉત્થાનમ અને છેલ્લે તમારે એમ લગાડવાનું કરોમી, બરાબર કરું છું. પછી જો તમે ઉપરના સંસ્કૃત વાક્ય જોયા ને એની અંદર જો ક્યાંય અહમ નથી લગાડેલું, તમે જોયું ને, જો અહીંયા જો અમુક અમુક શબ્દ જોશો ને તો તમને અહમ જોવા નહીં મળે. ક્યાં? દાખલા તરીકે જો અહીંયા તમે જોવો છો સાર્ધ, તો આ વાક્ય તમે જુઓ આમાં તમને અહમ ક્યાંય જોવા મળે છે? મળે છે યસ ઓર નો? ઓકે, બરાબર, સરસ, વેરી ગુડ. હું એ જ સમજાવવા માંગુ છું કે જો તમે અહીંયા ક્યાંય અહમ નહીં જોયું, પણ અહમ છે નહીં, પણ આપણે જયારે ભાષાંતર લખતા હશું ત્યારે આપણે અહમ, સોરી, હું લગાડશું, બરાબર. તો પઠા મી, તો મી એવું સાબિત કરે છે કે હું પોતાની જ વાત કરું છું, હું પુસ્તક વાંચું છું, હું ભોજન કરું છું, હું ટીવી જોઉં છું, બરાબર ને. તો દરેકની આગળ જે છે આપણે ગુજરાતીમાં સ્પષ્ટતા કરશું, પણ અહીંયા સંસ્કૃતમાં તો મી લગાડેલું છે ને એટલે ખ્યાલ આવી જાય કે ભાઈ આ પહેલો પુરુષ એક વચનમાં જ બોલવાનું છે, બરાબર. એટલે અહીંયા પણ એ રીતે જે છે એ તમારે પ્રાતઃ ષડ વાદને ઉત્થાનમ કરોમિ, બરાબર. બીજું વાક્ય કેવી રીતે થશે? પ્રાતઃ નવ વાદને, સવારે નવ વાગે, બરાબર, અલ્પાહારમ કરોમિ, બરાબર. અહીંયા શબ્દ લગાડી દેવાનો કરોમિ, ક્રિયાપદ, સોરી, બરાબર, કે પ્રાતઃ નવ વાદને અલ્પાહારમ કરોમિ, સવારે નવ વાગે હું નાસ્તો કરું છું, બરાબર. ખ્યાલ આવી ગયો? એવી રીતે મધ્યાહન શબ્દનો લીધો છે, મધ્યાહન એટલે બપોર, કે મધ્યાહને દ્વાદશ વાદને પઠનમ, કે બપોરે બાર વાગે હું પઠનમ એટલે કે ભણું છું અથવા તો વાંચું છું, અને છેલ્લે તમારે કરોમી શબ્દ લગાડવો પડે, બરાબર. મધ્યાહને દ્વાદશ વાદને પઠનમ કરોમી. ઓકે, ખ્યાલ આવે છે કોષ્ટક? હા સર. હા, ઓકે. અહીંયા ષડ વાદન શબ્દ આપેલો છે, બરાબર, ભોજનમ અને સપ્તવાદન કથા શ્રવણમ એવા બે શબ્દો આપેલા છે, તો એને આધારિત તમે જે છે ષડ વાદને ભોજનમ કરો, કે ભાઈ સાયમ ષડ વાદને ભોજનમ, અને અહીંયા શબ્દ આવશે કરોમી, કે કરું છું, બરાબર. એવી રીતે પછી અહીંયાથી આમ થઈ જાય અને આ જે છે આની અરે કનેક્ટ થઈ જાય કે ભાઈ સાયમ સપ્તવાદને કથા શ્રવણમ કરોમી, બરાબર. સિમ્પલ વાક્ય છે, સાદે રીતે તમે જે છે એ બનાવી શકો. અહીંયા રાત્રો તો અષ્ટવાદને, અષ્ટવાદને અહીંયા આપણને કીધું છે પ્રમાણે અધ્યયનમ કરોમી, કે અધ્યયન કરું છું અથવા તો અભ્યાસ કરું છું. અને રાત્રો દશ વાદને શયનમ કરોમી એટલે કે સુઈ જાઉં છું, એ તો આપણે અહીંયા શબ્દ પણ આવી ગયો છે, બરાબર. ચિત્ર જોઈ અને સમય અને નોંધી અને વાક્ય લખો, બરાબર. એની અંદર તમને ચિત્ર આપેલું છે, અહીંયા શેનું ચિત્ર છે? રમતનું, બરાબર ને. શેનું છે? રમતનું. તો રમતના ચિત્ર જે છે એને આપણે ક્રીડા કહીએ છીએ સંસ્કૃતની અંદર, ક્રીડા એટલે કે રમવું. તો અહીંયા જે છે ને જો કેટલા બાળક છે અહીંયા? ત્રણ. તો કયું વચન આવશે? બહુવચન. બહુવચન, સરસ, વેરી ગુડ, બરાબર. એક હોત તો એક વચન, બે હોત તો દ્વિવચન, પણ અહીંયા તો ત્રણ છે એટલે બહુવચન. તો અહીંયા છે ને આપણે બહુવચન ના બધા શબ્દો લગાડવા પડે. દાખલા તરીકે હું બાલહ લઉં ને તો એક વચન થઈ જાય, પણ મારે શબ્દ લેવો પડે બાલા. હા, શા માટે? કારણ કે વિભક્તિ જયારે તમે જોશો ને ત્યારે તમને ખ્યાલ આવશે કે ભાઈ વિભક્તિની અંદર જયારે બહુવચનમાં દર્શાવવું હોય ને ત્યારે બાલા હા દર્શાવાય, એટલે કે બાળકો અથવા તો છોકરાઓ. પછી અહીંયા આપણે સમય દર્શાવશું, કારણ કે રમવાનો સમય છે તો સ્વાભાવિક છે કે સાંજનો હોય જનરલી, બરાબર ને. જેમ આપણે પાઠમાં જોયું આદર્શ સમય એમ કે સાંજનો હોય કે સાયમ. પછી અહીંયા લગભગ સાંજનો સમય એટલે ક્યારનો? તો કે 5 થી 7 નો ગાળો હોય, કે 5:30 સૂરજ ઢળવાનો હોય ત્યારથી માંડીને 7:30 સુધી. તો આપણે એની વચ્ચેનો સમય રાખીએ, 6 વાગો રાખો અથવા તો 6:30 વાગે રાખો. સાર્ધ ષડ વાદન, બરાબર. તો આ વાક્ય થઈ ગયું આખું કે ભાઈ બાળકો સાંજના 6:30 વાગ્યે, અને અહીંયા શબ્દ આવશે, જો બરાબર સમજો, ક્રીડંતી, બરાબર.
ક્રીડતી પણ નહીં આવે અને ક્રીડા મી પણ નહીં આવે, ક્રીડંતી આવશે, અંતી લાગશે. શા માટે અંતી લાગશે? તો કે આપણે જે ઓલું કોષ્ટક ગયા લેક્ચરમાં જોયું હતું એમાં તમે જોજો, અન્ય પુરુષ બહુવચન એની અંદર અંતિ પ્રત્યય લગાડેલો છે કે બાળકો સાંજના 6:30 વાગે રમે છે, ક્રીડંતી. તો સ્વાભાવિક છે કે બહુવચન થયું તો મારે બહુવચનનો જ પ્રત્યય એની અંદર ક્રિયાપદમાં લગાડવાનો રહેશે. ખ્યાલ આવી ગયો? ઓલાની અંદર આપણે જોયું હતું ને આ કોષ્ટક જોયું હતું, જો મી વહ મહ બરાબર, પછી સી થ થ અને તી તહ અંતિ, બરાબર ને? આ આપણે જોયું હતું. તો ઉપરનું જે છે આ એકવચન છે, બરાબર, આ દ્વિવચન છે અને આ જે છે એ બહુવચન છે, બરાબર. આ પહેલો પુરુષ, આ બીજો પુરુષ અને આ ત્રીજો પુરુષ, બરાબર. તો અહીંયા તો બહુવચન ઘણા બધા છોકરાઓની વાત છે, તો સ્વાભાવિક છે કે એકવચન નો પ્રત્યય તો આવશે નહીં, બરાબર. અને આપણે અન્યની વાત કરીએ છીએ કે ભાઈ આ બધા છોકરાઓ રમી રહ્યા છે, અન્યની વાત છે, તો અન્ય પુરુષ આવશે, ત્રીજો પુરુષ, અને બહુવચન છે એટલે ઘણા બધા છોકરાઓ છે તો અંતિ આવશે, બરાબર. ખ્યાલ આવી ગયો? જો એની અંદર હું એમ કેતો હોત કે આ બે છોકરાઓ રમે છે, બરાબર ને, બે છોકરા રમી રહ્યા છે તો તહ આવે તેની અંદર, બરાબર. પણ અહીંયા તો કેટલા છે? ઘણા બધા છે, બરાબર. તો એવી રીતે શબ્દ આવશે. સમજાઈ ગયું આખું વાક્ય કે ન સમજાણું? હા સર, સમજાઈ ગયું. ઓકે, સરસ, વેરી ગુડ. હવે જો અહીંયા જે છે ને બાળકની વાત છે, આપણે ચિત્ર જોઈને વાક્ય લખવાનું છે, આ બાળકની વાત છે એટલે હું એને કહું છું, એટલે બાળક પ્રાતઃ, એટલે બાળક જે છે એ સ્વાભાવિક છે કે કેવો થયો? એકલો, બરાબર ને? એટલે એક વચન આવશે ને. તો આપણે છેલ્લું જે છે ને એ યાદ કરો તો તી તહ અંતિ. તો એક વચન આમાં કયું છે? તી તહ અંતિમાં તી. ઓકે, સરસ, વેરી ગુડ. તો ક્રિયાપદમાં શું લાગશે પાછળ? ઉત્તિષ્ઠ. ઉત્તિષ્ઠ શું લગાડવું? ઉત્તિષ્ઠ તી લગાડવું, બરાબર ને? ઓકે, સરસ, વેરી ગુડ. તો આખું વાક્ય એમ બનશે, બાલક પ્રાતઃ 6 વાદને ઉત્તિષ્ઠતી, બાળક સવારે 6 વાગે બરાબર ઉઠે છે. હવે તો અહીંયા જે છે એવી રીતે 6 વાગે તમારે દર્શાવવાનું આપણા પાઠને આધારિત અને ચિત્રને આધારિત, બરાબર. ખ્યાલ આવી ગયો? જો અહીંયા જે છે ને આપણને બહુવચન આપેલું છે, બરાબર, કારણ કે છોકરાઓ કેટલા છે? એક નથી, બે નથી, ઘણા બધા છે ને, બરાબર. છોકરાઓ ઘણા બધા છે એટલે જો અહીંયા આપણને વાક્ય આપેલું છે એક સરસ મજાનું કે છાત્રાહા. છાત્રાહા એટલે કે વિદ્યાર્થીઓ, તો બહુવચન થઈ ગયું. એકાદશ વાદન, એકાદશ વાદને, તો એની અંદર જે છે એ આપણને 11 વાગે. અને પ્રાર્થનામ કુરવંતી એટલે પ્રાર્થના કરે છે. તો જો અહીંયા પણ કુરવંતી શબ્દ લગાડેલો છે, શા માટે? કારણ કે અહીંયા કેટલા છે? બહુવચન છે, એક બે કરતા વધારે છે. તો એ વાક્ય સમજાઈ ગયું? તો એવી રીતે જે છે એ આપણને અહીંયા વાક્ય રચના આપેલી છે. બીજું આપણને આપેલું છે એને આધારિત આપણે વાક્ય બનાવવાનું, ઉપરના વાક્યને આધારિત. ચાલો આ કોણ બનાવશે? બરાબર, જુઓ બધા મિક્સ છે, છોકરાઓ અને છોકરીઓ બધા જે છે ને એ ટીવી જોઈ છે, બરાબર. તો આપણને ઉપર આદર્શ દિનચર્યામાં ટીવી જોવાનો ટાઈમ ક્યારનો આપ્યો છે? આમ બપોરનો, સવારનો, રાતનો? સર હું કહું રાતનો. સર તો અહીંયા જે છે ને ઈ જો વાક્ય તારું સાચું છે બેટા, પણ અહીંયા જે છે ને આ બધા શું છે? છાત્રો એટલે કે વિદ્યાર્થી તો છે જ, પણ અત્યારે ક્યાં છે? ઘરે છે. તો દૂરદર્શન બધા ઘરે જોયે છે ટીવી, તો આપણે ત્યાં એના માટે શું શબ્દ વાપરશું? છોકરાઓ અને છોકરીઓ. હા, તો છોકરાઓ માટે બાલાહા અને છોકરીઓ માટે બાલિકાહા, બરાબર. બાલાહા બાલિકાહા એટલે કે બાળકો અને બાળકીઓ. રાત્રો એટલે કે રાત્રે 9 વાદને દૂરદર્શનમ, અને ક્રિયાપદ ની અંદર શું આવશે? પશ્ય.
આપણને આપેલું છે એ કોષ્ટક જે છે એ આપણે દરેક હજી આપણે ભણશું પણ બરાબર આ કોષ્ટક જે છે એ દરેક એ ખાસ યાદ રાખવાનું છે આપણને પરીક્ષામાં પૂછાવાનું છે એટલે હું તમને કહીશ કેવી રીતે પૂછાય એમસીક્યુ બરાબર એકદમ સહેલું છે કે આટલી આવી રીતે આડી રીતે પાકી કરવાનું મી વહ મહ સી થ થ તી તહ અંતિ બસ આવી રીતે પાકું કરી નાખવાનું બરાબર એ હું તમને કહીશ હજી આવતા લેક્ચરમાં તો આ વાક્ય સમજાઈ ગયું દરેકને બીજું ત્રીજું વાક્ય જોઈએ હા સર હા સર ઓકે ત્રીજું વાક્ય જોઈએ અહીંયા છોકરાઓ અને છોકરીઓ બધા છે ને એ શાળાએ જાય છે બરાબર તો એના માટે આપણે બાલા બાલિકા શબ્દ વાપરશું શાળાએ જવાનો સમય તમે અહીંયા આપણને સવા બાર નો આપેલો છે તો આપણે સવા બાર નો રાખીએ કે સપાદ દ્વાદશ વાદને તો સવા બાર વાગે વિદ્યાલયમ ગચ્છંતિ તો કે શાળાએ જાય છે બરાબર ને કે છોકરાઓ અને છોકરીઓ સવા બાર વાગે શાળાએ જાય છે તો આખું વાક્ય એમ આવશે બાલાહા બાલિકાહા ચ હા બનાવો બાલાહ ચ બાલિકાહ સહ દ્વાદશ વાદને શાળાહ ગચ્છંતિ હા શાળાહા નહીં શાલાહા અથવા વિદ્યાલયમ બરાબર જો શાળા શબ્દ જે છે ને એ આપણો કેવો છે ગુજરાતી શબ્દ છે તો સંસ્કૃતમાં એના માટે શું વપરાય છે શાલા શાલા હા શાલામ ગચ્છંતિ અથવા તો વિદ્યાલયમ ગચ્છંતિ ઓકે ચાલો તો આ જે છે એ આપણે વાક્ય પૂરું કર્યું ઉદાહરણ જે છે અહીંયા તમને એક સમજાવી દઉં છું પછી આપણે લેક્ચર સ્ટોપ કરશું બરાબર હજી 3-1 મિનિટની વાર છે દિનચર્યાના વાક્ય બનાવવાના છે અહીંયા પહેલું વાક્ય ઉદાહરણ તરીકે આપેલું છે કે ભાઈ હું સવારે 6 વાગ્યાથી 7 વાગ્યા પર્યંત એટલે કે 7 વાગ્યા સુધી નિત્યક્રિયામ કરોમી એટલે કે નિત્યક્રમ કે જે સવારે ઉઠી અને જે કઈ આપણે નિત્યક્રમ કરીએ છીએ દાંતણ પાણી કરીએ છીએ બરાબર ને બ્રશ કરીએ ને એ નિત્યક્રમ કરું છું બરાબર એટલે આખું વાક્ય થઈ ગયું હવે દાખલા તરીકે અહીંયા આપણને બીજું આપેલું છે તો અહીંયા એક તમારે જે છે એ બે શબ્દ લગાડવાના રે કારણ કે પ્રાત શબ્દ નથી આપ્યો ઉપરમાં પેલા વાક્યમાં બરાબર તો યોગાભ્યાસ જે છે સામાન્ય રીતે સવારમાં જ હોય બરાબર ને ઉઠીને ભૂખ્યા પેટે કરીએ બરાબર ને તો અહીંયા જે છે કે ભાઈ અહમ પછી તમે અહીંયા લગાડી શકો કે ભાઈ પ્રાતઃ પ્રાતઃ એટલે કે સવારે પછી કોઈ સમય લગાડો બરાબર કે 6 વાદને કે 5 વાદને જે સમય લગાડો બરાબર તો 6 વાદને એટલે કે 6 વાગે યોગાભ્યાસમ કરોમી યોગ અભ્યાસ કરું છું બરાબર ખ્યાલ આવી ગયો એવી રીતે આ બીજા વાક્ય બનાવવાના છે તમારે ચાલો બીજું કોણ બનાવશે હું બનાવું હા બનાવો અહમ પ્રાતઃ 9 વાદંત 9:30 પર્યંત ખાલી જગ્યા કરોમી તો ખાલી જગ્યામાં શું આવશે પઠંતી પઠંતી નહીં અભ્યાસમ અભ્યાસ કરો કરોમી હા અભ્યાસ શબ્દ એના માટે નહીં બોલાશે શું બોલાશે અધ્યયનમ અધ્યયનમ કરોમી પછી તમે એની અંદર દિનચર્યા પ્રમાણે લખી શકો દાખલા તરીકે અધ્યયનની જગ્યાએ તમે ગૃહ કાર્ય પણ લખી શકો કે ગૃહ કાર્યમ કરોમી અથવા અધ્યયનમ કરોમી તો કે ઘરકામ કરું છું અથવા તો અધ્યયન કરું છું ઘરકામ એટલે કયું જે આપણે હોમવર્ક કરીએ ને એ નહીં આપણે જે ઘરનું મમ્મીને જે હેલ્પ કરાવીએ બરાબર હા સાફ સફાઈ કરાવીએ આપણે રસોઈમાં મદદ કરાવીએ બરાબર ને તો એ જે મદદ આપણે કરાવીએ છીએ મમ્મીને એ મદદની વાત છે બરાબર આ પાઠ દરમિયાન અને અધ્યયન એટલે અભ્યાસની વાત છે બરાબર તો એ બે માંથી તમે એક લખી શકો બરાબર પછી છે ત્રીજું તો એની અંદર શું છે અધ્યયન એમ કરો મી જો અહીંયા અધ્યયન શબ્દ આવી ગયો છે બરાબર અધ્યયન કરું છું તો કેટલા વાગ્યા થી કેટલા વાગ્યા સુધી અને કયો સમય બરાબર એટલે કે સવાર બપોર સાંજ બરાબર તો એની અંદર તમે શું એડ કરશો અહમ પ્રાતઃ 9 વાદના
ઓકે, સરસ, વેરી ગુડ, ખૂબ સરસ, ખૂબ જ સરસ, વેરી ગુડ. જો એની અંદર બધું આવી ગયું કે અહમ એટલે હું, પછી પ્રાતઃ સવારનું લખો છો તો પ્રાતઃ, પછી 9 વાદનતઃ એટલે કે 9 વાગ્યાથી, બરાબર 9:30 વાદન પર્યંત એટલે કે 9:30 વાગ્યા સુધી અધ્યયનમ કરોમી, અધ્યયન કરું છું. વેરી ગુડ. ચાલો ચોથું, સાંજનો સમય છે એટલે તમારે વિચારી લેવાનું સાંજના સમયે શું હોય, હમણાં આપણે જોયું હતું, બરાબર, ક્રીડા મળશે. હા, ક્રીડા શબ્દ, બરાબર ને, કે અહીંયા ક્રીડાનામ શબ્દ પણ આવી શકે અને ક્રીડા આંગણે ખેલનામ શબ્દ પણ આવી શકે, બરાબર, કે ભાઈ રમતના મેદાનમાં હું રમું છું, બરાબર ને, એવો શબ્દ પણ આવી શકે. દાખલા તરીકે અહીંયા છે કે અહમ સાયમ 6:30 7 વાદન પર્યંત એટલે કે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધી ક્રીડાંગણે, ક્રીડાંગણે એટલે કે રમતના મેદાનમાં, ક્રીડાંગણે શબ્દ, બરાબર ને, આપણે આવો શબ્દ અગાઉ આવી ગયેલો છે, ક્રીડાંગણે, ક્રીડાંગણે એટલે કે રમતના મેદાનમાં, બરાબર. અને ખેલનામ શબ્દ લગાડવાનો, ખેલનામ એટલે કે રમતો, બરાબર, ખેલનામ કરોમી એટલે કે રમત રમું છું, બરાબર છે. તો એ 4 વાક્યો જે છે એ તમારે ધ્યાનમાં રાખવાના છે. આ જે છે ને આપણને ખાલી એક સમય આપેલો છે, બસનો સમય પત્રક, બરાબર, પણ એ વાક્ય આપણે